સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેતરોમાંથી અનેક આફતો લઈને આવ્યું છે. તો એક તો પાણી ઓછું, કુવાઓ તળિયા ઝાટક અને ઉપરથી વરસાદ પણ ખેંચાયો હતો. તો ખેડૂતોએ અનેક પ્રાર્થનાઓ કરી ત્યારબાદ પડેલા ખેતી લાયક વરસાદ આવ્યો અને ખેતીની શરૂ કરી ત્યાં જ તરત વરસાદ ખેંચાયો અને થોડા દિવસ પહેલાં પડેલા ધોધમાર વરસાદને લઈને ખેડૂતોના ખેતરો બેટ બની ગયા છે. આ કોઈ તળાવ નહીં પરંતુ ખેતરો છે. ખેતરોમાં હાલ તો કોઈ પાક પણ દેખાતો નથી અને જ્યાં ઓછું પાણી ભરાયું છે ત્યાં પાક પણ બગડી ગયો છે. મોંઘાદાટ બિયારણ, ખાતર અને દવાઓનો છંટકાવ કરીને જીવંત રાખેલા પાક પર પણ પાણી ફરી વળતા હાલ તો ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો છે. નોંધનીય છે કે ખેડૂતો પહેલાં તો વરસાદની રાહ જોતા હતા અને વરસાદ પડતા જાણે કે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, પરંતુ ધોધમાર વરસાદને લઈને ખેતરોમાં પાણીનો ભરાવ થયો છે. વાત કરીએ હડિયોલની તો હડિયોલમાં ખેતરોની આજુબાજુમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે અને બિલ્ડરોએ અહીં રેતીનું પૂરણ કરતા પાણીનો પ્રવાહ બદલાઈ ગયો અને તમામ પાણી સીધું જ ખેડૂતોના ખેતરોમાં પહોંચી જાય છે. ખેડૂતો માની રહ્યા છે કે આ કુદરતી આફત નહીં પરંતુ માનવ સર્જિત છે. જો અહીં રેતીનું પૂરાણ ન કર્યું હોત તો ચોક્કસપણે પાણી જતું રહેતું, પરંતુ આ માટીના પૂરણને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી પ્રવેશે છે. એક બાજુ વરસાદ ખેંચાયો તેમાં પણ ખેડૂતોનો કેટલોક પાક સુકાઈ ગયો અને હવે આ બિલ્ડરોના પાપે પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસતા ઊભો પાક હાલ તો પાણી પાણી થઈ ગયો છે અને હવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. મોઘામાં મોઘું બિયારણ લાઈન સારામાં સારો પાક તૈયાર કર્યો, ચાર દિવસથી વરસાદ અત્યારે ધોધમાર પડ્યો, જ્યારે આ બિલ્ડરને બધું આ માટીનું પૂરણ કર્યું છે એના કારણે અમારો પાક બધો જ ફેલ જતો રહ્યો છે. 100 એકરમાં આ બધો ખેતી મગફળી, મકાઈ, કપાસ, બધો કપાસ ફેલ જ્યો છે. આજે મળવાનો વારો અમારે આવ્યો છે, એક પણ રૂપિયાનો અમારે આવક મળાવી નથી. છેલ્લા 3 દિવસના કારણે વરસાદ પડ્યો છે, પરંતુ અહીંયા સામાન્ય વરસાદના કારણે પણ અહીંયા પાણી નહોતું ભરાતું અને અહીંયા જે જગ્યાએ આપણે ઉભા છે ત્યાં પાણી માટીનું પૂરાણ કરી દીધું છે બિલ્ડરોને અને અહીંયાથી જ પાણીનું નેચરલી વહેણ હતું, જેના કારણે અહીંયા પૂરાણ થવાના કારણે પાછળ લગભગ 100 એક હેક્ટરમાં પાણી ભરાઈ ગયું છે અને જે આ મકાઈ, કપાસ અને મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે અને અત્યારે ખેડૂતોને આ જળ જે પાણીના કારણે પાક નિષ્ફળ ગયો છે એ જ પાણીમાં જળ સમાધિ લેવાનો વારો આવ્યો છે અને આ એક જ કારણ કે આ પૂરાણ કરવામાં આવ્યું છે એના કારણે અમે રજૂઆત કરી હતી કલેક્ટરશ્રીમાં પણ અરજીઓ આપેલી છે, પણ જ્યારે પુરાણ કર્યું ત્યારે એ લોકોને કીધું હતું અમે કે આ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા તમે કરજો, પણ એમણે યોગ્ય નિકાલની વ્યવસ્થા કરી નથી અને એના કારણે અહીંયા પાણી ભરાઈ ગયું છે અને લગભગ 100 એક હેક્ટરમાં પાક નિષ્ફળ ગયો છે. રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.